નમસ્કાર મિત્રો, હું છું મયુર પુરોહિત. આજે તારીખ છે 19 જુલાઈ 2022 મંગળવાર. ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. વિધાનસભા ચૂંટણી પહેલા એક બાદ એક દિગ્ગજ નેતાઓ ગુજરાત આવી રહ્યા છે, ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એકવાર ફરી 21 જુલાઈના રોજ ગુજરાતમાં આવવાના છે. અરવિંદ કેજરીવાલ ફરીવાર આવશે ગુજરાતની મુલાકાતે. આવતીકાલ સાંજથી કેજરીવાલ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. 21 જુલાઈએ સુરતમાં અરવિંદ કેજરીવાલ કરશે મોટી જાહેરાત. ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાય એ પહેલા ચૂંટણી જીતવા તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ આરંભવામાં આવી છે, ત્યારે એકવાર ફરી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવશે. ભારતીય શેરબજારમાં ભારે ઉથલપાથલ અટકી છે, ઇન્ડેક્સ સ્ટેબલ થયા છે, પરંતુ ડેટ માર્કેટની મંદી અને ક્રૂડની ભારે અફરાતફરી રૂપિયા પર દબાણ સર્જી રહી છે. ભારતીય રૂપિયો મંગળવારના સત્રમાં ઇતિહાસમાં પ્રથમ વખત 80ને પાર નીકળ્યો છે. ભારતીય ચલણ સોમવારના બંધ ભાવ 81.97 સામે આજે 81.98 પર ખુલ્યો હતો અને શરૂઆતની મિનિટોમાં જ રૂપિયો 80ને પાર નીકળ્યો છે. ક્રૂડમાં ગઈકાલે જોવા મળેલ ધમાલને કારણે આજે રૂપિયામાં નબળાઈ જોવા મળી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરીથી ગુજરાતમાં આવવાના છે. 23 જુલાઈના રોજ અમિત શાહ ગુજરાત આવશે તથા અમિત શાહ પોલીસની ઓનલાઈન સેવાઓ શરૂ કરાવશે, તેમજ સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપનું લોન્ચિંગ થશે. તેમાં નાગરિકો ઘેર બેઠા જ ફરિયાદ લખાવી શકશે, તેમજ સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપમાં અન્ય સેવાઓ પણ આવરી લેવામાં આવશે. સાબરકાંઠામાં સાબર ડેરીના અને ગાંધીનગરમાં ગિફ્ટ સિટીના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અગાઉ ગત સપ્તાહે આવવાના હતા, પરંતુ ગુજરાતમાં ભારે વરસાદને કારણે 15 અને 16 જુલાઈનો પ્રવાસ મુલતવી રખાયો હતો. હવે તેઓ 28 અને 29 જુલાઈના રોજ ગુજરાત આવશે તેમ સત્તાવારપણે જાહેર કરાયું છે. વડાપ્રધાનની મુલાકાત પૂર્વે ગૃહમંત્રી અમિત શાહ 23 જુલાઈને શનિવાર ગુજરાતમાં આવી રહ્યા છે. તેઓ લગભગ 10 વર્ષ પછી પોલીસ ભવનની મુલાકાત લેશે. ભારે વરસાદ અને તેજ પવનને પગલે સુરતમાં 2 ફેમસ બીચ સહેલાણીઓ માટે બંધ કરાયા છે. સુરતના ડુમ્મસ અને સુવાલીનો દરિયો લોકો માટે બંધ કરાયો છે. ભારે વરસાદની આગાહીને પગલે દરિયા પર જવા માટે પ્રતિબંધ મુકાયો છે, તેમજ સહેલાણીઓ દરિયા પાસે પહોંચી ન જાય તે માટે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયો છે. હાલ સુરતમાં અતિભારે વરસાદની આગાહી છે, તેમજ 40-50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે, જેના પગલે તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા સુરતનો ડુમસ બીચ અને હજીરાનો સુવાલી બીચ મુસાફરો માટે બંધ કરાયો છે. T20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર અને નવેમ્બરમાં યોજાશે. તે પહેલાં T20 વર્લ્ડ કપમાં રમનારી તમામ 16 ટીમના નામ નક્કી થઈ ગયા છે. વર્લ્ડ કપ ક્વોલિફાયર બીના સેમિફાઇનલ મેચમાં ઝિમ્બાબ્વેએ પાપુઆ ન્યૂ ગિનીને હરાવ્યા તો બીજી તરફ નેધરલેન્ડે યુએસએને હરાવીને આ મોટા ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય કરી લીધું છે. બીજી તરફ અમેરિકાની ટીમનું સપનું તૂટી ગયું છે. ક્વોલિફાયરના બીજા સેમિફાઇનલમાં નેધરલેન્ડે અમેરિકાને 7 વિકેટથી હરાવી દીધા, જેના કારણે યુએસએ T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવાથી ચૂકી ગયું. ICCએ આ વાતની જાણકારી શેર કરી છે. ભારતમાં જળ પ્રલય, યુરોપમાં ગરમીનો પ્રકોપ, બ્રિટનમાં ઇતિહાસનો સૌથી ભયંકર ગરમ દિવસ. હવામાન વિભાગે ચીનના 68 શહેરો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારતમાં હાલ જળ પ્રલયની સ્થિતિ છે, જ્યારે હીટવેવના કારણે મધ્ય સ્પેનમાં 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જેના કારણે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પણ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. તેને ધ્યાનમાં રાખીને એમ્બર હીટ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. હીટવેવના કારણે ડઝનબંધ જંગલોમાં આગ લાગી છે. હીટવેવ હવે યુરોપના ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં નિષ્ણાતોએ ફ્રાન્સના બોર્ડેક્સ શહેરમાં તાપમાનનો પારો રેકોર્ડ 44 ડિગ્રી સુધી પહોંચી જવાની આશંકા વ્યક્ત કરી છે. હરિયાણાના મેવતમાં ખનન માફિયાઓએ 1 DSPની હત્યા કરી નાખી. ડેપ્યુટી SP સુરેન્દ્રસિંહ બિશ્રોઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. ગેરકાયદેસર ખનન કાર્યવાહી દરમિયાન માફિયાઓએ ડમ્પર ડેપ્યુટી SP પર ચડાવી દીધું. આ ઘટના બાદ ડ્રાઈવર ટ્રક લઈને ફરાર થઈ ગયો. સતત વધતી મોંઘવારી વચ્ચે અમૂલે તેના પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કર્યો છે. અમૂલે દહીં, છાશ અને લસ્સીના ભાવમાં વધારો કર્યો છે. અમૂલ દહીંના 400 ગ્રામના પાઉચ પર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, ત્યારે
एक किलो दही ना पाउच पर रुपया 4 नो वधारो करवामां आव्यो छे। आ साथे 200 ग्राम दही ना कप में 1 रुपया नो वधारो करवामां आव्यो छे, त्यारे 400 ग्राम दही ना कप में रुपया 2 नो वधारो करवामां आव्यो छे। अमूले त्यानी छाछ ना पाउच में पण भाव वधारो कर्यो छे। अमूले 500 ml छाछ ना पाउच पर 1 रुपया नो वधारो कर्यो छे, ज्यारे हाल 1 लीटर छाछ ना पाउच उपर कोई वधारो सामे आव्यो नथी। नुपुर शर्माની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાની રાહત આપી છે। નુપુર શર્માની ધરપકડ પર 10 ઓગસ્ટ સુધી રોક લગાવવામાં આવી છે, તે જ દિવસે કેસની આગામી સુનાવણી થશે। સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ પણ પાઠવી છે। કોર્ટમાં નુપુર શર્માના વકીલે કહ્યું કે નુપુરને સતત ધમકીઓ મળી રહી છે। પૈગંબર મોહમ્મદ અંગે વિવાદિત ટિપ્પણીને પગલે અલગ અલગ રાજ્યોમાં 9 FIR નો સામનો કરી રહેલા નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં ફરીથી અરજી કરી હતી, જેના પર આજે સુનાવણી થઈ હતી। પોતાની અરજીમાં નુપુર શર્માએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓ બાદ તેમને જીવનું જોખમ વધી ગયું છે। નુપુર શર્માએ કોર્ટ પાસે ધરપકડ પર રોક લગાવવાની સાથે સાથે તમામ FIR દિલ્હી ટ્રાન્સફર કરીને એક સાથે સુનાવણી કરવાની પણ માંગણી કરી હતી।